તો અમદાવાદની એલડી આર્ટસ કોલેજમાં એક વિદ્યાર્થીએ તોડફોડ કરી. અર્જુન દેસાઈ નામનો વિદ્યાર્થી પોતે એનએસયુઆઈનો નેતા હોવાનું જણાવીને પ્રિન્સિપલની ઓફિસમાં ધસી ગયો અને તોડફોડ કરી છે. મળતી માહિતી પ્રમાણે આ વિદ્યાર્થી પ્રોફેસરોને હેરાન કરતો અને વિદ્યાર્થીઓના વિડીયો ઉતારતો, જેનાથી કંટાળીને તેને કોલેજથી સસ્પેન્ડ કરવા બોલાવાયો હતો. આ દરમિયાન તેણે તોડફોડ કરી. મહત્વનું છે કે દરેક વિદ્યાર્થી માટે સ્કૂલ કે કોલેજ વિદ્યાનું મંદિર હોય છે અને વિદ્યાર્થી તરીકે શિસ્તમાં રહેવું પણ જરૂરી છે. સંવાદદાતા મિહિર સોની ફોન લાઈન પર. મિહિર, કોણ છે વિદ્યાર્થી અને સમગ્ર ઘટના? જગદીશ, જે વિદ્યાર્થીઓ જે સીસીટીવીમાં દેખાય છે, જે એલડી આર્ટ કોલેજના ત્રીજા સેમમાં જે લોકો અભ્યાસ કરે છે, અર્જુન દેસાઈ અને આકાશ દેસાઈ સહિતના જે આ ત્રણે લોકો છે કે જે કોઈ પણ શિક્ષક હોય અથવા તો જે ક્લાસ ચાલતો હોય ત્યારે તેના ફેકલ્ટી મેમ્બરને હેરાન કરતા હતા. એક બે દિવસ પહેલા જે ક્લાસ ચાલુ હતો અને જે સમયે અર્જુન દેસાઈએ બહારથી ક્લાસ બંધ કરી દીધો હતો અને આ જ રીતની હરકતોના કારણે પ્રિન્સિપાલે તેને ચેમ્બરમાં બોલાવ્યો હતો અને તે દરમિયાન આ જે અર્જુન દેસાઈ નામનો વિદ્યાર્થી છે તેને જે ત્યાં આગળ ચેમ્બરમાં તોડફોડ શરૂ કરી દીધી હતી અને આ તમામ સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હાલ તો આ જે આ ત્રણેય વિદ્યાર્થીઓ છે તેના વિરુદ્ધમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જે એલડીએસ કોલેજના પ્રિન્સિપાલ છે ડોક્ટર મહિપતસિંહ ચાવડા સાહેબ, તેમને ગુનો દાખલ કરાવી અને તપાસ કરી. હાલ ત્રણેય વિદ્યાર્થીઓ છે જે ફરાર છે અને એનએસયુએના સભ્યો હોવાનું કહી અને આ રીતના યુનિવર્સિટીમાં જે કંઈક કોલેજમાં જ આ રીતના આતંક મચાવતા હતા. બિલકુલ મિહિર, આભાર તમામ માહિતી આપવા માટે. તો એલડી આર્ટસ કોલેજના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અને વિદ્યાર્થી કઈ રીતના ત્યાં તોડફોડ કરી છે